ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11માં અગાઉના લેક્ચરમાં મેઘધનુષ્યની રચના કેવી રીતે થાય છે એના વિશે વિગતવાર માહિતી મેળવી ગયા હતા, જેને ટૂંકમાં થોડું રિવાઇઝ કરી લઈએ. તો આપણે એવું સમજી ગયા હતા કે ચોમાસાની ઋતુમાં વરસાદ પડ્યા પછી આપણને મેઘધનુષ્ય જોવા મળે છે, અને તે પણ ક્યારે અને કેવી રીતે? તો કે આકાશમાં હંમેશા વિરુદ્ધ દિશામાં આપણને મેઘધનુષ્ય જોવા મળે છે. એટલે કે આ મેઘધનુષ્યની રચના એ બે ઘટના ઉપર આધારિત છે, એટલે કે જેમાં પ્રકાશનું વિભાજન થાય છે અને ત્યાર પછી વક્રીભવન થાય છે. આપણે આકૃતિ પરથી એવું સમજી ગયા હતા કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પાણીનું મૂળ એ શાના તરીકે કાર્ય કરે છે? તો કે પ્રિઝમ તરીકે કાર્ય કરે છે. તો પાણીના બુંદમાંથી જ્યારે સૂર્યના પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે પ્રકાશનું શું થાય છે? વિભાજન થાય છે, અને વિભાજન થયા બાદ પ્રથમ વક્રીભવન થાય છે. ત્યારબાદ વક્રીભવન પામેલા જે કિરણો છે એ પાણીના બુંદની અંદર જ આંતરિક પરાવર્તન પામે છે, એટલે કે પાણીના બુંદની અંદરથી પાછા ફરે છે. અને જ્યારે આંતરિક પરાવર્તન પામ્યા બાદ પાણીના બુંદમાંથી બહાર નીકળે છે ત્યારે પણ તેનું બીજું વક્રીભવન થાય છે, અને તે આપણને અલગ અલગ રંગોમાં જોવા મળે છે, જેને આપણે મેઘધનુષ્યની રચના તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં પાણીનું બુંદ એ પ્રકાશનું વિભાજન કરે છે, એક વખત આંતરિક પરાવર્તન કરે છે અને બે વખત પ્રકાશના વક્રીભવનની ક્રિયા કરે છે, ત્યારે આપણે મેઘધનુષ્યને જોઈ શકીએ છીએ. ક્લિયર? તો હવે આજના લેક્ચરમાં આપણે આગળ વધીશું વાતાવરણીય વક્રીભવન. તો શરૂઆત કરીએ વાતાવરણીય વક્રીભવન કોને કહેવાય છે? તો કે પૃથ્વી પર પડતા પ્રકાશના કિરણો વાંકાવવાની ઘટનાને શું કહેવામાં આવે છે? વાતાવરણીય વક્રીભવન કહેવામાં આવે છે. વક્રીભવન એટલે કે પ્રકાશના વાંકાવવાની ક્રિયા. ક્લિયર? એટલે વ્યાખ્યા શું આવશે? તો કે પૃથ્વીના વાતાવરણમાંથી પ્રકાશના કિરણનો વાંકાવવાની જે ઘટના છે એને શું કહેવામાં આવે છે? વાતાવરણીય વક્રીભવન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એસએસની અંદર એવું શીખી ગયેલા છીએ તો કે પૃથ્વીના વાતાવરણમાં આવેલા હવાના સ્તરને શું કહેવામાં આવે છે? એટલે કે આપણા માટે વાતાવરણ કેવા છે? પૃથ્વીના સ્તરમાં આવેલ હવાના આવરણને શું કહેવામાં આવે છે? વાતાવરણ કહેવામાં આવે છે. બીજી વસ્તુ એ પણ તમે શીખી ગયા છીએ કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર તરફ જવામાં આવે તો હવા કેવી બનતી જાય છે? પાતળી બનતી જાય છે. એનો મતલબ કે હવા પાતળી બનતી જાય એનો અર્થ એ થયો કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર તરફ જાય તો ઘનતા કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે. એનો અર્થ એ થયો કે એનો વક્રીભવન કેવો થતો જાય છે? ઓછો થતો જાય છે. ટૂંકમાં પૃથ્વીની સપાટી પર રહેલી જે ઉપરની જે ગરમ હવા છે એ નીચે રહેલી હવા કરતાં કેવી હોય છે? પાતળી હોય છે. એટલે કે ઉપરના સ્તરની ગરમ હવા એ નીચે રહેલી ઠંડી હવા કરતાં કેવી હોય છે? પાતળી હોય છે. ટૂંકમાં એવું કહી શકાય કે પૃથ્વીના વાતાવરણમાં દરેક જગ્યાએ, કે પૃથ્વીના વાતાવરણના જે સ્તર છે એ સ્તરમાં દરેક જગ્યાએ વાતાવરણીય ઘનતા કેવી હોય છે? અલગ અલગ હોય છે. ક્લિયર? આટલામાં સમજ પડી? ત્યાર પછી આપણે એને વિગતવાર દર્શાવી દઈશું ત્યારે આપણે ફરી વાર સમજતા જઈશું. તો હવે આગળ વધીએ. ટૂંકમાં એવું કહી શકાય કે પૃથ્વીની સપાટી પર હવાની ઘનતા એ સૌથી વધારે હોય છે. જ્યારે પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જઈએ તો ત્યારે હવાની ઘનતા ઓછી થતી જાય છે. ક્લિયર? બીજી વસ્તુ કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર તરફ જવામાં આવે તેમ તેમ એનો વક્રીભવનાંક શું થતો જાય છે? ઓછો થતો જાય છે, અને નીચેના સ્તરમાં વક્રીભવનાંક આપણને વધારે થતો જોવા મળે છે. ક્લિયર આટલી વસ્તુ? ત્યારબાદ જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વીની સપાટી
માંથી પણ પડે છે ત્યારે તે સતત એ અલગ અલગ માધ્યમમાંથી પસાર થતા હોય છે. તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા દર્શાવી દઈએ. શું આવશે વ્યાખ્યા? પૃથ્વીના વાતાવરણમાંથી પ્રકાશના કિરણનો વાતાવરણની ઘટનાને વાતાવરણીય વક્રીકોણ કહે છે. આ થઈ તમારી વાતાવરણીય વક્રીકોણની વ્યાખ્યા. ત્યાર પછી જોઈએ તો પૃથ્વીની સપાટી પર રહેલા પૃથ્વીના વાતાવરણમાં દરેક સ્તરે હવાની ઘનતા જુદી જુદી હોય છે. ક્લિયર? ત્યાર પછી લખીએ પૃથ્વીની સપાટીના ઉપરના સ્તરની હવાની ઘનતા એ પૃથ્વી પર રહેલા નીચેના સ્તરની ઓછી હોય છે. એટલે કે એનો અર્થ શું થયો કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જવામાં આવે તેમ તેમ હવા કેવી બનતી જાય છે? પાતળી બનતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘટનાઓ દર્શાવીએ અને સમજતા જઈએ. પહેલું છે શીખીશું. બીજું છે વહેલો સૂર્યોદય થવો, એનો અર્થ એ થયો કે કોઈ સ્થળે સૂર્યની જોવા મળે છે. ત્યાર પછી છે મોડો સૂર્યાસ્ત. એમાં શું આવશે? કોઈ સ્થળે સૂર્યની આથમવાની સ્થિતિ એના કરતા
મિનિટ વહેલો જોવા મળે છે. પછી વાત કરીએ તારાની. તારાઓ એ દેખીતા સ્થાન કરતા અલગ સ્થાન પર દેખાય છે. ક્લિયર? આટલા ઉદાહરણ તમારે યાદ રાખવાના છે કે ઘટનાઓ તારાઓનું ધમધમવું, વહેલો સૂર્યોદય થવો, મોડો સૂર્યાસ્ત થવો અને તારાઓ એ દેખીતા સ્થાન કરતા અલગ સ્થાન પર દેખાય, એટલે કે તારાઓ ખરેખર જ્યાં હોય એના કરતા ઉપર દેખાય છે. બીજું, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય અંધકાર દેખાય છે, પરંતુ બપોરના સમયે આપણને સંપૂર્ણ ગોરાકાર જોવા મળે છે. તો એ પણ શાના પર આધાર રાખે છે? તો કે વાતાવરણીય વક્રીકોણ પર આધાર રાખે છે. આ મુદ્દો પણ દર્શાવી દઈએ. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય અંધકાર દેખાય છે, જ્યારે ભર બપોરે ગોરાકાર દેખાય છે. ક્લિયર? જોઈ લઈએ. પૃથ્વીના વાતાવરણમાંથી પ્રકાશના કિરણોની વાતાવરણની ઘટના એને શું કહેવામાં આવે? વાતાવરણીય વક્રીકોણ. પૃથ્વીની સપાટી પર રહેલા હવાના સ્થાને શું કહેવામાં આવે? વાતાવરણ. એટલે કે પૃથ્વીના વાતાવરણમાં દરેક સ્તરે હવાની ઘનતા જુદી જુદી હોય છે, એટલે કે એક સરખી હોતી નથી. એટલે પૃથ્વીની સપાટી પરથી જેમ જેમ ઉપર તરફ જઈએ તેમ તેમ હવાની ઘનતા એ નીચેના સ્તરની હવાની ઘનતા કરતાં કેવી હોય છે? ઓછી થતી હોય છે. કે પૃથ્વીના ઉપરના સ્તરમાં હવા કેવી હોય? પાતળી. અને નીચેના સ્તરમાં ઠંડી હવા એ કેવી હોય છે? ઘટ્ટ હોય છે. એટલે પૃથ્વીની સપાટી પર જેમ હવાની ઘનતા સૌથી વધારે અને સપાટીથી જેમ જેમ ઊંચી જઈએ તેમ તેમ એની ઘનતા કેવી થાય છે? ઓછી થતી જાય છે. એટલે કે આપણે કીધું એ પ્રમાણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ હવા પાતળી બનતી જાય છે. ટૂંકમાં પૃથ્વી પરની હવાની ઘનતાનો આધાર શાના ઉપર રહેલો છે? વક્રીકોણમાં. પૃથ્વીની સપાટી પર હવાની ઘનતા વધારે તો એનો અર્થ એ થયો કે એનો વક્રીકોણાંક પણ વધારે હોય. જો હવાની ઘનતા ઓછી તો એનો વક્રીકોણાંક પણ કેવો થતો જાય છે? ઓછો થતો જાય છે. એટલે ઉપરના સ્તરમાં રહેલી ગરમ હવા એ નીચેની ઠંડી હવા કરતાં કેવી હોય છે? પાતળી હોય છે. એટલે ઉપરની હવાની ઘનતા કેવી હોય છે? ઓછી હોય છે. ટૂંકમાં સૂર્યને તારામાંથી આવતા પ્રકાશના કિરણો સતત હવાના વધતા વક્રીકોણાંક દ્વારા માધ્યમમાંથી પસાર થતા હોય છે અને ત્યાર પછી પૃથ્વી પર ઊભા રહેલા અવલોકનકાર સુધી પહોંચે છે અને તેથી તેમનો ગતિપથ એ સતત બદલાયા કરે છે. એનો મતલબ એ થયો કે ગતિપથ બદલાય એટલે કે જે સ્થાન પર જેની ભૌતિક સ્થિતિ હોવી જોઈએ એના કરતાં અલગ સ્થિતિ આપણને જોવા મળે છે. જેમાં આપણે આજની ઘટનાઓ યાદ રાખી. તારાઓનું ધમધમવું, વહેલો સૂર્યોદય થવો એટલે કે સૂર્ય ઉગવાની સ્થિતિ હોય એના કરતાં બે મિનિટ વહેલો આપણને ઉગેલો દેખાય છે. મોડો સૂર્યાસ્ત થવો એટલે કે સૂર્યની જે આથમવાની સ્થિતિ હોય એના કરતાં બે મિનિટ મોડો આથમતો દેખાતો હોય છે. તારાઓ જ્યાં હોય એના કરતાં ઉપરના સ્થાનમાં હોય છે, એટલે કે એનું જે મૂળ સ્થાન હોય એના કરતાં આપણને અલગ સ્થાન જોવા મળે છે, એટલે કે આપણે જે સ્થાન જોઈએ છે એ આવાસી સ્થાન જોતા હોઈએ છીએ. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય કેવો દેખાય છે? ઈંડાકાર એટલે કે અંધકાર દેખાય છે અને બપોરના સમયે આપણને હોય
क्लियर। तो विद्यार्थी मित्रों आशा रखू कि आज लैक्चर में तमने खूब सरल रीते समझ पड़ी गई हे। अने जो कोई प्रश्न हो तो तमे कमेंट बॉक्स की अंदर प्रश्न लखी सको। जी रेडियन इंटरनेशनल स्कूल आपना तमाम प्रश्न निराकरण हमेशा उपलब्ध है। थैंक यू। जेम जेम ऊंचे जता हवानी घनता ओछी होय। टूंकमां हवानी घनता नो आधार एसानी पर रहेलो छे, वक्री गुणांक पर रहेलो छे। પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર તરફ જઈએ તેમ તેમ હવાનું જે સ્તર છે એની અંદર રહેલું તેનું દર અને કદ એ ઘટતું જાય છે, અને પૃથ્વીની સપાટી પર જ્યારે જોવામાં આવે તો હવાની ઘનતા એ કેવી હોય છે, વધારે હોય છે। ત્યારબાદ લખીએ તો પૃથ્વીના સપાટી પર હવાની ઘનતા વધારે તો તેનો વક્રી ગુણાંક પણ વધુ હોય છે, બરાબર। કારણ કે આપણે શું લખી રહ્યા અત્યારે કે પૃથ્વી પરની હવાની ઘનતાનો આધાર સના ઉપર રહેલો છે, તો કે વક્રી ગુણાંક ઉપર રહેલો છે। તો હવાની ઘનતા જેમ વધારે થાય તેમ તેમ એનો વક્રી ગુણાંક પણ શું થાય છે, સતત વધતો જાય છે, અને હવાની ઘનતા જેમ જેમ ઓછી થતી જાય તેમ તેનો વક્રી ગુણાંક પણ ઓછો થતો જાય છે। તો આના પછી વાક્ય શું આવશે, તે જ રીતે જેમ હવાની ઘનતા ઓછી તેમ તેનો વક્રી ગુણાંક પણ ઓછો થતો જાય છે। ટૂંકમાં ઉપરના સ્તરમાં રહેલી ગરમ હવા એ નીચેની ઠંડી હવા કરતા પાતળી હોય છે, તેથી તેની ઘનતા ઓછી હોય છે। ક્લિયર છે? હવે આપણે
આપણે અનુભવ કરેલી છે અથવા એને અહેસાસ કર્યો છે, તો એવી કઈ કઈ ઘટના છે કે જે બધી જ ઘટના એ વાતાવરણીય વકીલ ઉપર આધાર રાખે છે? કેમ? કારણ કે આપણે આમાં ફક્ત સમજવા જેવું શું છે તો કે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઉપરના સ્તરમાં જવામાં આવે તેમ તેમ ગરમ હવા કેવી બનતી જાય છે, પાતળી બનતી જાય છે, અને નીચેની ઠંડી હવા એ કેવી હોય છે, ઘટ હોય છે. એટલે કે જો ઉપરની હવા પાતળી હોય તો એનો અર્થ એ થયો કે એની ઘનતા પણ કેવી હોય છે, ઓછી હોય છે, અને જો ઘનતા ઓછી હોય એનો અર્થ એ થયો કે એનો વાતાવરણીય વકરી ગુણાંક પણ કેવો થતો જાય છે, ઓછો થતો જાય છે. ક્લિયર? ત્યાર પછી બીજી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે ઉપરના સ્તરની હવાની ઘનતા એ નીચેના સ્તરની હવાની ઘનતા કરતા ઓછી હોય એનું કારણ તમે અત્યારે જાણ્યું. ક્લિયર? તો આ થઈ વાતાવરણીય વકરી ગુણાંકની થિયરી. એની જ અંદર હવે આપણે જોવાનું છે કે વાતાવરણીય વકરી ગુણાંક પર આધાર રાખતી એવી કઈ કઈ ઘટનાઓ છે જેના આપણે ઉદાહરણો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જોઈએ તો એક તો છે મેઘધનુષ્યની રચના, ત્યાર પછી આપણે જોઈએ છે કે વહેલી સવારે જે સૂર્યોદય થાય છે તે, બરાબર, વહેલી સવારે સૂર્યોદય થાય છે અને સાંજે સૂર્યાસ્ત થાય છે, તો સૂર્યોદય એ 2 મિનિટ વહેલો થાય છે અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થાય છે. ત્યાર પછી સૂરજ જ્યારે આથમે છે ત્યારે આપણને સાંજના સમયે લાલાશ પડતું જોવા મળે છે. તો આ બધી જ ઘટનાઓ એ સાના ઉપર આધાર રાખે છે, વાતાવરણીય વકરી ગુણાંક ઉપર આધાર રાખે છે. મેઘધનુષ્યની વાત કરીએ તો મેઘધનુષ્ય ફક્ત કઈ ઘટના ઉપર આધાર રાખે છે, તો કે પ્રકાશના વિભાજન ઉપર અને વકરી ગુણ ઉપર આધાર રાખે છે. એટલે એની ગણતરી આપણે આમાં લઈશું નહીં. બીજી વસ્તુ કે તારાઓનું તમતમનું, તમે રાત્રે આકાશની અંદર તારાઓને તમતમતા જુઓ છો, તો એ તારાઓનું તમતમનું એ પણ વાતાવરણીય વકરી ગુણ ઉપર આધારિત છે. પછી કીધું એ પ્રમાણે કે વહેલો સૂર્યોદય થવો અને મોડો સૂર્યાસ્ત થવો, સાંજના સમયે સૂર્ય જ્યારે આથમે છે ત્યારે આપણને લાલાશ પડતો દેખાય છે. ક્લિયર? તો આ બધી જ ઘટનાઓ એ વાતાવરણની વકરી ગુણાંક ઉપર આધારિત છે. બીજી ઘટનાની વાત કરીએ તો